પ્રશ્ન છે. તો સમયાંતરે નંબર આપેલા છે બસનો, આપણે વિનંતી કરીએ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે ખૂબ સારી રીતે બધા પ્રસંગો પણ કે પાપડી જયારે કહેતા હોય ત્યારે આપણને પણ એકદમ હકીકત પ્રસંગ જોતા હોઈએ, આપણી સામે પ્રસંગ બની રહ્યો છે એવું આપણને લાગ્યા કરતું હોય એવા બધા પ્રસંગો એમની સાથે બનેલા છે. સ્વામીશ્રીએ પણ તેઓને ખૂબ સુખ આપેલું છે. તો આપણે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને આપણે વિનંતી કરીએ પ્રમુખ સ્મૃતિમાં આપણને સૌને તરબોળ કરે. તમારી જોડે આમ આનંદથી વાત કરે કે તમને કઈક કે
એક વાર અમારી સંયોજન સમિતિની મીટિંગ થવાની હતી ને, બાપાને આવવાની વાર હતી અને મેં બધા જ સદગુરુ સંતો અને વડીલ સંતો બેઠા હતા, બધાને મેં ફોન દેખાડ્યો, મેં કીધું સ્વામી આ જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો કમ્પ્લીટ. અને બાપા જેવા આવ્યા વ્હીલચેરમાં અમદાવાદમાં 2013 કે 12-13 નો સમય છે, અને જેવો મેં સ્વામીને કહ્યું બાપા આ કોણ છે, સ્વામી આમ જોયું કે મલકાય સાંકે શાસ્ત્રીજી મહારાજ. He became so engrossed in his guru that he forgot his own existence. If you ask me, the secret of Pramukh Swami Maharaj, મને એમને વ્યક્તિગત ઠેર ઠેર વખત કીધું છે કે તારે જઈને શાસ્ત્રી મહારાજની મૂર્તિ આગાડી જઈ પાંચ માળા કરવી, વ્યક્તિગત કામ ના હોવું જોઈએ, મારું પોતાનું સ્વાર્થનું, સંસ્થાનું કામ હશે અને શાસ્ત્રીજી મહારાજ આગળ તું માળા કરીશ તો એકલા હાથે એને સંસ્થા ઊભી કરી છે, એકલા હાથે એમને સાચવી છે અને એકલા હાથે શાસ્ત્રી મહારાજ ચલાવે છે. કોઈ પણ અશક્ય કામ પણ શક્ય બનશે પ્રોવાઇડેડ યુ આર સેલ્ફલેસ, અને સામે ઇટ ઇઝ શાસ્ત્રીજી મહારાજ. અને આઈ સ્ટેન્ડ બિફોર યુ નોટ એઝ અ જોક, નોટ ઇવન ઇન ઇમેજિનેશન, આઈ સ્ટેન્ડ બિફોર યુ ટુ ટેલ યુ ઇટ હેઝ વર્ક 100% ઓફ ટાઈમ એવરી ટાઈમ ઇફ યુર હાર્ટ વિચ ઇઝ સેલ્ફલેસ, નિસ્વાર્થ હોવું જોઈએ. અને સામે તમારા ગુરુ એવા સમર્થ હોય તો તમારો એક પણ શુભ સંકલ્પ પૂર્ણ ન થાય એવું બનતું નથી. આઈ ઇમેજિન મેની ટાઈમ્સ કે મારે વ્યક્તિગત કોઈ શાસ્ત્રીજી મહારાજના દર્શન નથી, કોઈ લેવા દેવા નથી, કશું જ નહોતું, પણ એને આખો પ્રેમ એવો જગાવ્યો કે આઈ લવ હિમ લાઈક એનીથિંગ. તો આપણો પણ એક ધ્યેય હોવો જોઈએ કે આપણે જે પ્રમુખ સ્વામીને સેવ્યા છે તો બીજાના જીવમાં પ્રમુખ સ્વામી માટે પ્રેમ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પૃથ્વી પર આપણું કામ પૂરું થતું નથી. આ શેની માટે છે? સભા, મંદિરો, આયોજનો, ઉત્સવો, અંતે તો આપણા ગુરુમાં હેત થાય, કારણ કે એક કડી જોડાય ને એટલે પરમેનન્ટ એનો ઉદ્ધાર થાય છે. આ ક્લિયર છે? તો આજે જે આપણે સત્સંગની અંદર ભેગા થયા છે, વન ઓફ ધ થિંગ્સ બાપાના જીવનમાં હું આજે આવતા આવતા વિચાર કરતો હતો અને નોટિસ કર્યું છે, વારંવાર તમે જોજો આપનો પ્રસંગ હોય, બીજાનો હોય, અંગત હોય, તમે સંકલ્પ કર્યો હોય, લાઈનમાં ઉભા હો, ઉત્સવ માટે ગયા હોય, તો સ્વામી બહુ એક કોન્શિયસ હતા કે જે કોઈ વ્યક્તિ એમને મળે એ પછી બહારનો હોય, અંગત હોય, સત્સંગ હોય, સંત હોય, તો હાઉ હી કુડ રેઇઝ ધ ક્વોલિટી ઓફ અવર લાઈફ. જો સત્સંગની અંદર આપણે જ્યારે આવ્યા કશી જ ખબર નથી, આપણામાંથી કોને ધર્મની એવી વાત ખબર છે? હમણાં બે ગુટ આપણે પેલા પ્રશ્ન પૂછીએ ને, કોને ખબર છે? વી આર ઇન્ક્લુડેડ. તો મહારાજે જેમ વાત કરી છે એમ સ્વામી એક વાત કરતા, શ્રીજી મહારાજ વારંવાર વાત કરતા કે સત્સંગમાં કોઈક આવે અને ચડતો ને ચડતો રમે. દુનિયાની અંદર કોઈ કામ કરતો હોય અને એને ચડતો ને ચડતો રમે એટલે ઉત્સાહ. આપણા જીવની અંદર અત્યારે તો આપણા માટે મોટો બહુ જ મોટો ઉત્સવ છે. તો આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. જેને પૂર્વ સેવા કરી હોય તો એને કરી બતાવવાની આ તક છે, જેને કાંઈ ના કરી હોય તો કરવાની આ તક છે, જેને એમ લાગતું હોય હું કરશું જ કરી શકું એમ નથી તો પોતાની જાતને ડિફાઈ કરવાની પણ આ એક તક છે. ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી કે જેમાં વી કેન રેઇઝ ધ ક્વોલિટી ઓફ સત્સંગ ધેટ વી ડુ. વોટ ડુ આઈ મીન બાય ધેટ? તો સ્વામીના મનમાં એક ખ્યાલ હતો, કોઈ પણ વસ્તુ સ્વામીના તમે જે રીતે નજીકથી જોયો ને બધા જ તમને સાક્ષી તરીકે કહેશે, તમે હો અને સ્વામી પ્રસાદ આપતા હોય ને 500 જણને પ્રસાદ આપતા હોય, તરત એક બોક્સ આવે ને સ્વામી કે આ ફરી ખોલો ખોલો, તેમાં ખબર પડે કે 4 લાડુ 6 લાડુની બદલે એક ઓછી હોય. મેં સ્વામીને કીધું આ તમને કેવી રીતના ખબર પડે? સ્વામી કે હાથ કરો ને આમ ખકડાવો ને, જો ખકડે તે ઓછી હોય. આટલું બારીકાઈથી બાપા જોતા હતા, તમે હાથમાં મિકેનિકલ પ્રસાદ જતો ધડ 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 એક જ પાછું આપે, અને એમાં જરૂર અને ધરાર કઈ પ્રશ્ન હોય. ઇવન
આટલી બધી એક્ટિવિટીની અંદર પહેલા ને જોવા મળ્યા માંડવા મળ્યા પ્રશ્ન પાછા એકદમ એકદમ ગુડ હોય આ હોય તે હોય બધાની વચમાં ઈ કુડ સસ્ટેઇન ધ ક્વોલિટી ઓફ સત્સંગ એન્ડ સત્સંગ એક્ટિવિટીઝ કયા લેવલમાં જ્યારે સ્વામી ગાંધીનગરમાં હતા હિંમતનગરમાં આપણી જયંતિ હતી સિક્યોરિટીના ઘણા બધા પ્રશ્ન હતા અને આપણને તે વખતે ઇલેક્શન હતા એટલે આપણે જયંતિનો સમય બદલવાનો હતો એ આખું બધું ચાલતું હતું ને બાપાની ઓરિજિનલ જન્મ દિવસે જ્યારે અડવાણી અને બીજા બધા મહાનુભાવો બાપાના દર્શન કરવા આવ્યા અને સ્વામીની પૂજા પછી રૂમની અંદર 5-10 જણ બેઠા હતા અને એમાં ભક્તિનંદન સ્વામી એમને પોતે બહુ જાતે મેસૂબ બનાવ્યો હતો અને મેસૂબ લઈને આવ્યા અને બધા કીધું કે બાપા જન્મદિવસ છે અને અડવાણીજીને આપણે આ મેસૂબ આપો એટલે હું પાછું પર ગયો વચમાં સમજાવવા અને અડવાણીજી નજીક આવ્યા એટલે સ્વામી ધીરે મને કે અડધો કર સ્વામી કેમનું મોઢું નાનું છે આપણે તો ભાઈ He created an environment of satsang where he raised the quality of satsang. કોઈ ની જોડે વાર્તાલાપ કોઈ ની જોડે મુલાકાત કોઈ ની ઘરે પધરાવણી એ જ આજે મારે વાત કરવી છે કે સ્વામીએ જે કાંઈ કર્યું છે કેમ અત્યારે આપણે યાદ કર્યા કરીએ છીએ જે માણસ મળે જે વ્યક્તિ એક વાર પણ બાપાને મળ્યો હોય હું તો એમ કહું છું અત્યારે જે સંપર્ક અભિયાન છે ને સંપર્ક અભિયાન જેમાં આપણે બધા જાઉં છે કે નહીં બધા છો કે નહીં ભાગીદારીમાં કે જાહેરાત થશે હવે ના કરી હોય તો એવરી સત્સંગી વિલ હેવ ટુ બીકમ અ કાર્યકર આર યુ રેડી મોટેથી બોલો એવરી સત્સંગી હેઝ ટુ બીકમ અ કાર્યકર અને એ મેસેજ લઈને આપણે ઘરે ઘર જઈશું ને તો તમને અનુભવ થશે કે તમને લાગે છે બહારનો છે પણ એને એકાદ તો અનુભવ બાપાનો હશે હશે ને હશે ધ સ્ટ્રેન્થ ઓફ પ્રભુ સ્વામી તો હજુ આપણે સમજીશું બાપાનું જે લેવલ હતું ધ વે હી ડેલ્ટ બધાની અંદર કે હી રેઝ ધ ક્વોલિટી ઓફ સત્સંગ દુનિયાભરની અંદર લોકો ક્વોલિટી માટે તલપાપડ થતા હોય છે હમણાં જ મિડલ ઇસ્ટની અંદર ત્યાં અમે થોડો ઘણો સત્સંગ કરવા જઈએ છીએ તો એ દેશની અંદર સમૃદ્ધિ છે સત્તા છે પૈસા એટલે એક બિચારા શેખ અમને કહેતા હતા કે સ્વામી બહુ મને થોડોક આશીર્વાદ આપો ને કે મને મને ખોટ ગઈ છે શેખ ને ખોટ પાછું એના મોઢા પર દુઃખ નતું એક એક જગ્યાએ એક દેશમાં મેં આમ થોડું ઇન્વેસ્ટ કર્યું થોડું ખિસ્સા ખર્ચી તો મેં કીધું કે વાંધો નહીં મેં પ્રાર્થના કરશું એટલે પછી ધીરે પૂછું કે એટલે પ્રશ્ન કે ભાઈ કે બહુ જાચું નથી કે $2 billion ઘરે જઈને ગણતરી મૂકજો ખિસ્સા ખર્ચી એ લેવલની અંદર આપણે તમે વાત કરો એ લોકોએ આ બધું કર્યા પછી એક ડિપાર્ટમેન્ટ ઉભો કર્યો મિનિસ્ટ્રી ઓફ હેપીનેસ મને વિચાર આવ્યો કે હેપીનેસ જે માટે લોકો શોધે છે પૈસા ધન દોલત અને સત્તા બધાને એમ છે ને કે આપણે થોડો પગાર વધારે હોત તો થોડીક પોઝિશન થોડીક વધારે મળી હોત તો આપણે મનમાં રહ્યા જ કરે They have created a ministry of happiness. એટલે મને કુતૂહલતા થઈ ગઈ કે હેપીનેસ ની મિનિસ્ટ્રી એ કરવાનું શું આમ બધા ક્યારે હેપી હેપી એવું પૂછો છો એમ તો બધા હા પણ બધાને આ પૂછું ને જાહેરમાં બધા હા પાડશે પણ પ્રાઇવેટલી બધા જોશે ને ના જોઈએ પ્રાઇવેટલી બધા ના જોઈએ જાહેરમાં કે સ્વામી મારા જેવો કોઈ નહીં બિંદાસ પછી ઘરે પહોંચે એટલે આ બાજુ આપણે જયારે પૂછ્યું કે ભાઈ વોટ યુ ડુ ઇન મિનિસ્ટ્રી ઓફ હેપીનેસ એટલે એ લોકોએ કીધું કે સ્વામી જો અમારે કેવું છે રોડ રસ્તા અને બધું બને છે સરકારમાં પણ એ રસ્તો ખરેખર હેપીનેસ આપે છે કે નહીં એનું મોનિટરિંગ કરવું એટલે મિનિસ્ટ્રી ઓફ હેપીનેસ એટલે મેં કીધું એટલે શું કે રસ્તો બન્યો હોય તો એ રસ્તો પરફેક્ટ બન્યો છે એ તો ઇવેલ્યુએશન થયું એ રસ્તા ઉપર બહુ ટ્રાફિક જામ થાય તો રસ્તો યોગ્ય ના હોય એવું ગણાય ને કારણ કે બધા રસ્તા પર જતા ગાળો દયા કરે મનમાં ગયા બહુ ટ્રાફિક છે એટલે રસ્તા ઉપર જે કલાક ચલાવે એમાં એના મનમાં ઉંચા છે કે બહુ ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે કે બહુ ટ્રાફિક લાઈટ છે બહુ ટ્રાફિક લાઈટ છે એને દુઃખ રહ્યા કરે તો એ રસ્તો હેપીનેસ નથી આપતો
રસ્તામાં ખાડા હોય એટલે દર વખતે ઊંચું થાય છે, હેપીનેસ નથી આપતો. રસ્તાના ભણાક બરાબર ના હોય એટલે એ રસ્તા પર વધુ એક્સિડન્ટ થાય છે, ઇટ ઇઝ નોટ ક્રિએટિંગ હેપીનેસ. એટલે રસ્તો હેપીનેસ આપે એવો બને એ મારે ધ્યાન રાખવાનું. તો અમારે ભારતમાં ઘરે પહોંચીએ હેપીનેસ છે, પહેલા તો રસ્તા ઉપર ચઢીએ હેપીનેસ છે. આપણે ખાડા પાડા તો આપણે ગણતા જ નથી, પણ કોન્શિયસનેસ. તો આજે આપણે પ્રશ્ન પૂછવો જોઈએ કે આટલા વર્ષથી આપણે સત્સંગ કરીએ છીએ, આપણે નિયમિત સભામાં આવીએ છીએ, આપણે પૂજા પાઠ કરીએ છીએ, આર વી હેપી? બાપા નો ધ્યેય એ હતો ટુ રેઝ ધ ક્વોલિટી ઓફ આવર લાઈફ, અને એમને નહીં ઉપદેશ આપીને નહીં. હું બે ત્રણ પ્રસંગીને પૂરું કરું છું, કારણ કે સમય થઈ ગયો છે. કે સ્વામીની આઈડિયા કેવી હતી? તો સામાન્ય રીતે આપણે પ્રમુખ સ્વામી મહારાજની આપણે વાતો કરીએ ને તો બધાને આંકડા મોઢે હશે, આટલી મોટી લાઈફ. આંકડા બોલવા બહુ સહેલા છે, બધા કે પ્રમુખ સ્વામીએ 7.5 લાખ પત્રો વાંચ્યા અને લખ્યા, બાપાએ 2.5 લાખ ઘરોએ પધરામણી કરી, સ્વામી 17,000 ગામડામાં વિચરણ કર્યું, સ્વામીએ 40 લાખ વ્યક્તિઓની પોતે અને પોતાની સંતો દ્વારા નું વ્યસન મુક્તિ કરી. આ બધા આંકડા છે. 1200 મંદિરો બનાવ્યા. અત્યાર સુધી આપણે આંકડા કરીએ છીએ, પણ કેન વી એવર થિંક ધ ક્વોલિટી? જ્યારે આંકડા આવે ને ત્યારે ક્વોલિટી ઘસાઈ જાય. ઘરમાં 5 જણની રસોઈ બનવાની હોય ને તો બહુ સારી બને, અને જ્યારે 500 જણની બનવાની આવી ને ત્યારે ક્વોલિટી સફર્સ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? મુકેશ અંબાણી જ્યારે અક્ષરધામ જોવા આવ્યા, અને અક્ષરધામ જોઈને બુદ્ધિશાળી વ્યક્તિ છે, સક્સેસફુલ માણસ છે, અક્ષરધામ જોઈને એક વાક્ય બોલ્યા ને કે ટુ ડુ બોથ સ્કેલ એન્ડ મેન્ટેન ડિટેલ રિક્વાયર્સ ક્વોલિટી. આટલો મોટું બનાવવું, એક નાનું તમારે ચરિત્ર કે ચિત્ર બનાવવું હોય ને તો બહુ જ ક્વોલિટી, નાના નાના બારીકાઈથી કામ કરી શકો. અક્ષરધામ જેવું બનાવવું હોય ને ડિટેલ પકડવી અને ક્વોલિટી કરવું, તે પ્રમુખ સ્વામીની ખાસિયત હતી. સંખ્યા જાજી પણ નેવર અલાઉ ધ ક્વોલિટી ટુ સફર. લેટર્સની વાત આપણે કરીએ, લેટ સ્ટાર્ટ વિથ લેટર્સ. ક્વોલિટી ઓફ લેટર્સ એટલે કેવા? બધાને અનુભવ હશે, પણ એક ખાલી હું પ્રસંગ એક એક્ઝામ્પલ તરીકે આપું છું. 1994 27 ફેબ્રુઆરી દિલ્હીમાં આપણું નાનું ગુજરાત બિહારની અંદર એક ફ્લેટની જગ્યા હતી, એનું એક મંદિરની પ્રતિષ્ઠા હતી. એકદમ નાનું હતું, ઠંડીના દિવસો, અને સ્વામી આવ્યા અને પ્રતિષ્ઠા કરી, અને બધું પ્રતિષ્ઠાની અંદર બધું ચાલ્યું, ના છે તે છે, મુલાકાત દર્શન આમ તે બધું જ કરવાની વાતચીત ચાલતી હતી. અને એમાં સ્વામીએ જે બધું પતાવી અને બપોરે 12:30 વાગે ઉતારવામાં આવ્યા. બસ અને ઉતાવળ તમે ખબર છે, સમયમાં રઘવાટ છે નહીં હોય ખબર, પહેલાં તો સમયમાં આવવાની, આવ્યા પછી જગા શોધવાની, અને જગા શોધ્યા પછી વાહનો કાઢવાની, રઘવાટ રઘવાટ જ હોય. અને પછી જે હરિભક્તોને બાપાના દર્શન કરવા હોય તો ઘણા છે ને હક માનતા કે મારે તો મળવું જ પડે, બીજા હરિભક્તો દર્શન કરી જતા રહે. એટલે જણા મોટા મોટા હરિભક્તો છે, બધા બાપાના ઉતારા કાઢાવી છે કે એક ઝલક, એક દર્શન, એક આશીર્વાદ. એમાં સ્વામી જેવા ઉતારે પહોંચ્યા, એટલે ઝઘડો હરિભક્તોનો સમૂહ, જમવાનું બાકી, બધા ઉતાવળમાં હતા. એમાં કલકત્તાના નીતિનભાઈ દાણી આવ્યા, અને નીતિનભાઈ જેવા આવ્યા અને પછી બાપાના આશીર્વાદ લીધા, કારણ કે સ્વામીને ખબર કે આપણે એને મળી લઈએ, કારણ કે એને કલકત્તા જવાનું, બાપા બધાનું એડ્રેસ જાણે. તમને કોઈ રોકે સર, ત્યારે તમે તો કે બાપા પૂછ્યા તો હા તો જાણતા જ હશે, એટલે તમને ટ્રીક દેખાડું છું. કારણ કે બધા સંતો એમ છે કે અમે નથી જાણતા, પણ બાપા તો જાણતા, અને અંતર્યામી તો જાણે જ છે. એટલે નીતિનભાઈ દાણીને બાપાને હતું કે આને કલકત્તા પાછું જાય, એનો સીધો એક કાગળ મૂક્યો બાપા પાસે. એ જેવો કાગળ, એને કીધું કે બાપા મારા દીકરાનો કાગળ છે. એટલે એમને દીકરો આનંદ દાણી, એટલે સ્વામીને કાગળ આપ્યો. હું કંઈક ત્યાં આટા મારતો હશે, સ્વામીને એ ખબર કે આનો દીકરો કલકત્તાનો છે, અંગ્રેજીમાં જ કાગળ લખ્યો હશે. સ્વામી એ અહીંયા
એટલે હું જેવો નથી પૂછ્યો બાપા કે અત્યારે અત્યારે આગળ કોલ વાંચ શું છે અને હમણાં જ જવાબ લખીને આપી દે કારણ કે આમને પાછું પ્લેન પકડવાનું છે. સર્વિસ તો જુઓ, ઉભા ઉભા સ્વામી કે હમણાં વાંચ અને લખ જવાબ આપ. મારે પાછું કલકત્તા તો મેં ખોલ્યો અને નાના બાળકે શું કાગળ લીધું હોય, 10 વાર લીધીનો કાગળ કે બાપા તમે યાદ આવો છો અને આ છે તે છે મને ભરવાના આશીર્વાદ આપો ને એવું 2-3 લીધી કાગળ લીધો. તમે કઈ આશીર્વાદ તો હોય આપણે સ્ટેન્ડર્ડ આપી શકીએ એવા થાય કે આ 4-10-50 બધું જ પતી ગયું. એટલે ત્યાં ઉભા ઉભા મેં જવાબ લખ્યો અને જેવો કાગળ પાછો બાપા આગળ વાંચવાનો ભાષાંતર કર્યું, કોઈ દિવસ નહીં સમજતા કે વોટ એવર કેમ ફ્રોમ હિમ કેમ ફ્રોમ હિમ. એટલે પછી મેં વાંચ્યું, મીઠું બાપા એને આશીર્વાદ નું લખ્યું છે કે આવું તારે બ્રહ્માંડ સારું થાય નામ છે બાપાએ આશીર્વાદ આપ્યા છે. આજે સાથે નામ શું લખ્યું છે આગળ? મીઠું બાપા આનંદદાની. સાથે બીજો કાગળ લખ્યો, સ્વામી કે એને નાનો ભાઈ છે અમરદાની. તો મેં કીધું કે બાપા બીજો કાગળ એટલે મેં કીધું એક કામ કરીએ બાપા આના ઉપર લખી કરું, કારણ કે કાગળમાં તો બીજો એવો દમ હતો નહીં. એટલે મેં કીધું કે આનંદ અને અમર પ્રતિક. તો સ્વામી પહેલા કે સ્વામી કહેતી કે જો આ આનંદનો કાગળ છે અને આપણે આનંદ લખશું તો એ કાગળ દેખાડ દેખાડ કરશે, તેના નાના ભાઈને દુઃખ થશે કે મને કેમ ના આવ્યો. તો મેં કીધું કે બાપા તો બેનું નામ લખી કાઢીએ સાંઈ, કે તો આને દુઃખ થશે કે કાગળ મેં લખ્યો તો એને કેમ આવ્યો. ધરાર 2 કાગળ લખાવ્યા, એકની ઉપરાંત તમને 2 આપી શકે એવી ક્વોલિટી ગુરુસ્વામી મહારાજ પાસે. ઇમેજિન, આ તો ભગવાનની દયા કે ત્યાં હાજર હતા અને આઈ ડ્રો ઇટ ડાઉન અને આ પ્રસંગ તો હમણાં હું ડાયરીઓ વાંચતો તો એમાંથી મળ્યો. ઇટ્સ નોટ સમથિંગ ફોર પબ્લિસિટી ઓર પીપલ, ઇટ્સ ફોર ઇટ ઇઝ. એની ઈચ્છા છે કે એક એકનો અંતરાત્મા સંતોષ થાય. ક્વોલિટી ડઝ નોટ જસ્ટ મીન એક્સેલન્સ, ગુણવત્તા. ઇટ ડઝ નોટ જસ્ટ મીન ઇફેક્ટિવનેસ, અસરકારકતા. ઇટ મીન સેટિસ્ફેક્શન, સંતોષ. એક સાંજે 2 છોકરાના ફોન આવ્યા જુદા જુદા કે બાપા થેન્ક યુ, બાપા થેન્ક યુ. સ્વામીએ જે સત્સંગ અને સ્પિરિચ્યુઆલિટી જે જગાવી છે, હી હેઝ ટચ્ડ ધ હાર્ટ્સ. પત્ર લખ્યા તેની ક્વોલિટી કેવી, પધરામણી કરી તેની ક્વોલિટી કેવી. બધા જ આપણે સાંભળીએ છીએ, આપણે યુઝ થઈ ગયા. આખી રાત બાપાએ પધરામણી કરી, 10 વાગે અને 15 વાગે આંકડા આંકડા આંકડા. પણ ક્વોલિટી તો જુઓ, 2001 ની અંદર બાપાની તબિયત નરમ બીમાર. સ્વામી પોતે સેટેલાઇટ સંસ્કાર ધામ જે અમદાવાદનું, ત્યાં સ્વામી પધરામણી કર આપશું આશીર્વાદ અપાયા. આખી વિધિ કરતા હતી, સ્વામીએ ખાલી આરતી કરવાની હતી અને સ્વામીની ઈચ્છાથી કે આપણે 10 મિનિટ સભામાં બેસીને જઈએ. બોલવાનું નહોતું કારણ કે અવાજ પણ સ્વામીનો ભરાઈ ગયો હતો. સ્વામી સભામાંથી જેવા નીકળ્યા ને સભામાંથી, અને એકદમ હું ત્યાં નીચે ઉભો હતો અને સ્વામીનું પાછું સ્ટાઇલ કેવી કરે, તમને સ્કોપ જ ના પડે એને કરવું હોય ને, યુ ડોન્ટ હેવ અ સ્કોપ. એટલે જેવા નીચે ઉતરા ને એકદમ પાઠ કરીને સ્વામી કહે કે આ તો તને કહું છું, મારે કહેવાની જરૂર નથી. એટલે આપણે સમજી ગયા કે હા જ પાડવાની છે. નહીં એટલે કે સ્વામી આમ સાંજે આ તો તને કહું છું પણ કહેવાની કોઈ જરૂર નથી. સ્વામી કે તું અહીંયા સ્થાન દેવતા કહેવાય સેટેલાઇટ નો, એટલે સાંજે તને કહું છું ગાડીમાં બેસ જા, આગળ પોલીસને કહે કે આપણે શંભુસિંહની ઘરે લઈ લો. દીકરાનું શંભુસિંહનું ઘર મને ખબર હોય, એ આ શંભુસિંહ તો નવા નવા છે ને રાજકોટથી ત્યાં આવ્યા હતા. મને એટલું ખબર, મોટેથી જઈ બોલે છે બીજું બધું હું કશે ખબર નથી. બીજું બાપા સમુદ્રી સાંગે બેસતા બેસતા નહીં કે તારા વગર ગાડી ઉપડશે. લોકો ગોઠવાય ત્યાં છે ને જીતેન્દ્રસિંહ આટા મારતા તમે કે ભાઈ તું બેસતા જાય સ્વામી શું છે, બીજું તારી ઘરે કાપી દઈ લે, બીજું તારું ઘર ક્યાં છે. અને સીધા અમે ત્યાં ગયા. શંભુસિંહના ઘરમાં કોઈ જતું નહીં, બારે મોટું તારું. જીતેન્દ્રસિંહ પાસે ચાવી ગઈ. એટલે અમે ત્યાં ગયા અને ત્યાં છે ને મોટી સોસાયટી હોય, સમૃદ્ધ સોસાયટી હોય, એટલે બધા રવિવારનો દિવસ એટલે હિંચકે ઝૂલતા હોય. બધા બાપાની કથા અને સમયાની વાત કારણ કે સોસાયટી સંસ્થાની જમીન અડીને હતી એટલે ત્યાં. એટલે જીતેન્દ્રસિંહ કે બાપા પણ મારી પાસે છે નહીં 40 સાંજે ગમે તે બારી બારણા તો ખુલતા છે ને. એક બારી ખુલી, સ્વામીએ ફેરવી, પોદ્રાણીમાં પુષ્પ નાખ્યા અને સ્વામીએ જય શંભુસિંહની એમ જય બોલાવી અને સ્વામી બેસી નીકળી ગયા. અમે બધા પાછા મંદિર જઈએ ત્યાં શંભુસિંહ આવ્યા તો પાડોશી કે શંભુસિંહ તમારે ત્યાં પ્રમુખ સાહેબ હોય નહીં, એ કે અમે આ જૂલતા જૂલતા જોયા છે. શંભુસિંહ સીધો ફોન કર્યો અને જે કોક મૂકીને રડે, કોક મૂકીને રડે. હવે મારે તો પેલા કેવું તું કે આ ભલા માણસ શું છે, તમે બાપાને
બીમારીમાં મેં કહું સંભુસી આ બન્યું કેમ તમે સાંભળજો. સંભુસી એમ એવું ખાલી 10,000ની સભા બેઠી હતી, ખુલ્લું મેદાન. સંભુસીએ ખાલી ધર્મચંદ સ્વામીને ચીચી લખી મોકલી કે બાપા ત્યાં બેઠા છે, તો બેઠા બેઠા સભાની ઓલી બહાર સ્વામીને કહેજો કે દ્રષ્ટિ કરે કે એ બાજુની સોસાયટીમાં અમારું ઘર આવ્યું છે. આગ્રહ નહીં, આમંત્રણ નહીં. અને ધર્મચંદ કીધું કે બાપા ઓલી બહાર સંભુસીનું ત્યાં ઘર આવ્યું છે. દાદરા ઉતરતા એને નક્કી કર્યું કે મારે સંભુસીની ઘરે જવું છે. આ કેટલી પધરામણી એવી હશે કે એને ભાવ જોઈને બાપા ગયા છે, દેખાવ કરવા નહીં. ક્વોલિટી ઓફ પધરામણી તમે લઈ આવો ને. આપણે એક જણ અત્યારે અમે આયોજન કરીને કરીએ, આ બધાની ઘરે જઈએ ભણીએ બધું જ છે, પણ લુકે બાપા. યુ થિંક હી કેન એવર ફોરગેટ? યુ થિંક આઈ કેન એવર ફોરગેટ? નેવર. ધ ક્વોલિટી ઓફ લેટર્સ 7.5 લાખ આવા હતા. ધ ક્વોલિટી ઓફ પધરામણી 2.5 લાખ આવી હતી. ધ ક્વોલિટી ઓફ વિચરણ. વિચરણ તમે ક્યારે કરો કે જ્યારે તમને સત્સંગનો કોઈ સમુદાય હોય, કઈ લાભ થવાનો હોય, કોઈ સભા હોય. ક્વોલિટી એને કહો. તે વખતે બધા હાજર હશે જ કહું છું કે સ્વામી મેં વારંવાર પ્રોફેસર શ્રીજ બાપાને કહી કે તમે જેને આપણે અક્ષરધામનો શો કર્યો છે કે સુરેખ્યા છે, વારંવાર પ્રોફેસર શ્રીજ બાપાને કહી કે સ્વામી તમે છે ને પ્રાગ આવો, પ્રાગ આવો. પણ જવું કેમ? લગ્ન પૂછે કે સ્વામી ત્યાં કોઈ છે જ નહીં, જવાય જ નહીં. એમને જઈએ પ્રમુખ સ્વામીને લઈ જવા? વ્યવસ્થા તો બાજુ પર, એ પણ હોય કોણ? મેં પછી થોડુંક તપાસ કરી તો ખબર પડી કે આખા ચેકોસ્લોવાકિયામાં કઈ 25 ઇન્ડિયન છે અને પ્રાગની અંદર 10 ઇન્ડિયન છે. ગણ્યા નાખ્યા 10 ઇન્ડિયન. ઇન્ડિયન માત્ર ગુજરાતી તો કોઈ જ નહીં, સમજી ગયા ને એ લેવલ. એટલે અમે બધા કહે કે બાપા કઈ જવાની જરૂર નથી. એમાં પ્રોફેસર ફ્રીક્સ પણ હોશિયાર આપણા વર્ષથી અને બાપાની ફિલ્મને બધું પાડી રહ્યા. લિફ્ટમાં અક્ષર પીઠમાં ઉપર જતા હતા, રાહુલ સ્વામી પાસે ઠાકોરજી હતા, બાપા હતા. હું પ્રોફેસર પીછે બાપાને કીધું સ્વામીજી ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ કમ ઇટ્સ ઓકે, બટ ટેલ મી વેન વિલ હરિકૃષ્ણ મહારાજ કમ. સ્વામી ક્યાં જાણ લીધું છે સ્વામી? આપણી સ્વામી કે નાડી પકડી, કારણ કે હરિકૃષ્ણ મહારાજ આવે બાપાને, સમજી ગયા ને. એટલે સાંઈ તમે ના આવો, મેં નહીં હરિકૃષ્ણ મહારાજ સાંઈ કે કહી દો આ વર્ષે આવશું. કોઈ માત્ર કોઈ નહીં. ત્યાં ગયા, એક પણ વ્યક્તિ નહીં, કોઈ સત્સંગ માટે કાંઈ નહીં. પાછો પ્રોફેસર શ્રીજ તો બહુ ને ધર્મ બહુ આપણો સમુદાય એવું કરે. બધા મારે છાપાવાળા આવ્યા તો બધા કે ના ના પ્રમુખ સ્વામી બીઝી, કોઈ ને કોઈ ઇન્ટરવ્યુ નહીં મળે. મેં કીધું અમે નવરાજ છે યાર, એ કે એવું કહેવું પડે આ પ્રોફેસર શ્રીજ નારાયણ સાંઈને હારે કાપી ખ્યાલ હશે. આ બધું ચાલતું હતું એમાં અમે ગયા, કશું કરવાનું નહીં. 4 દિવસ પ્રાર્થના, સવારની પૂજાનું દ્રશ્ય આપું છું. સવારની પૂજામાં બાપાની પાઠ હોય, બાપા બેઠા હોય, અમે બધા જોડી જુનિયર્સ તો કોઈ કામમાં કોઈ રિપોર્ટ કરનાર હોય, આ છે તે છે. પૂજામાં ખાલી વિવેક સાગર સ્વામી ઈશ્વર સ્વામી બેઠા હોય, કોઈ હરિભક્ત નહીં. એક પ્રોફેસર ફ્રીજ રૂમ છોડીને એના ધર્મપત્ની બીજી એક એરિયા હતો ત્યાં બે જણ, આમ તોય બાપાને નહીં જોયા છે. કે આ વ્યવસ્થિત પગે બધાને લાગે ને રીતના ધીરે 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 ધીરે. મહંત સ્વામી જેટલું સ્લો નહીં, આમ લાગે જલ્દી મારી સામે જોવાય તો સારું, પણ ધીરે 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 ધીરે. કોઈ જ નહીં આ પરિસ્થિતિમાં અમારે શું કરવાનું? એટલે પ્રોફેસર ફ્રીજે પાછું કીધું કે સ્વામીને કીધું, અમને સંતોષ કીધું કે એક કામ કરો કે ત્યાંનો મોટો સ્ક્વેર છે, ચોક છે, એ હજારો માણસ આવે છે, એટલે ત્યાં સંતો બપોરે 2:30 વાગે. હવે અમારી માટે એકદમ બ્રહ્મલીન પણ આનો ટાઈમ છે. એટલે બપોરે 2:30 વાગે બધા સંતો આવે અને પછી ને અમે કીધું કરવાનું શું ભાઈ? એટલે કાંઈ નહીં, આખા સ્ટ્રીટમાં આમ ત્યાં ચાલ્યા કરવાનું. હવે બજારમાં કોઈ દુકાનમાં નહીં જવાનું, ચાલ્યા કરવાનું. પ્રોફેસર વિશે એમ હતું કે તમારા શાસ્ત્રમાં લખ્યું છે કે જે સંતોના દર્શન કરે એવું સારું થાય, અને તમારે ખાલી ફરવાનું, લોકો તમે દર્શન. મેં કીધું કે આ પ્લાન ના ચાલે યાર, આ મોટા બાજુ પર આમ છે, બહુ સમજાયું. તે એને બાપા પાસે ગયા, બાપા કે સંતો બધા 2:30 વાગે પહોંચી જજો, એટલે કમ્પ્લીટ ફ્રી, કશું જ નહીં. અમારે જાઉં તો પણ બાપા પોતે આવ્યા 3 વાગે. બાપા બધી જ બપોરની ઊંઘ બાજુ પર મૂકી આ ઉંમરે સ્વામી આવ્યા.
ભાવ પૂરો કરવા, એ તો જો સમજાય. જ્યારે બાપા નીકળતા હતા અને પેલા પ્રોફેસર કૃષ્ણ એમ થી કે આપણે અલગ એક પણ સભા થઈ તો આપણે બોટ પર સભા રાખી હતી, બોટની અંદર એમ હતું કે બોટ કરશું તો આ 10-10 ઇન્ડિયન તો આવે સ્ક્રૂઝ, એટલે એને થોડાક અને પેલા ચેકોસ્લોવેકિયન રિપોર્ટર્સ અને એક જ ઇન્ડિયન આવ્યા આપણી ક્રુઝમાં. આપણે કે હું સ્વાગતમાં હતો અને એ છે ને દારૂની બોટલ લઈને આવ્યો. મેં કહ્યું એને લાગે કોઈ પાર્ટી છે ક્રુઝમાં. મેં કીધું કે પેલા બૂટને પેલા બોટલ મારી દઉં પછી બૂટ લાવો એને સમજાવો કે આ લેવલ ક્વોલિટી. એટલે જે મુમુક્ષુ પણ એકમાત્ર આવ્યા હતા બરાબર એ આવી રીતના આવ્યા. એટલે હું તો ડબલ મૂંઝાયો અને આખી જે સભા સભા કોઈ નહીં, આવા બધા ચેકોસ્લોવેકિયન રિપોર્ટર્સ 6-7 જણ બાપા બેઠા હતા. પ્રોફેસર કૃષ્ણ એટલો બધો ઉત્સાહ કે પ્રમુખ સ્વામી બોલે, પ્રમુખ સ્વામી બોલે, હવે કઈ ભાષામાં બોલવું, શું કરવું, કેટલું. એટલે મેં સ્વામી કીધું કે બાપા એક કામ કરીએ, તમે ગુજરાતીમાં શાંતિથી બોલો, જે બોલવું હોય બોલજો, કારણ કે એનું ભાષાંતર પ્રોફેસર ફિક્સ કરવાના છે. એમને ક્યાં ગુજરાતી સમજાવવાનું છે, એટલે હું જેટલું ઇંગ્લિશ સમજાય છે. અને પ્રોફેસર સ્પીચ પાછું તૈયાર કરીને આવ્યા હતા કે આવું આવું પ્રમુખ સ્વામી બોલે, સંસ્થાનો પરિચય, એટલો બધો ઉત્સાહ હતો ને. એટલે પછી બાપા બેઠા અને પછી શરૂ કર્યું તો સ્વામી હિન્દીમાં શરૂ કર્યું. હિન્દીમાં શરૂ તો કર્યું પણ પૂરું જ ના કરે, 18 મિનિટ. હવે 18 મિનિટ સામે કોઈને હિન્દી સમજાતું નહીં, ઝીરો, નોટ અ સિંગલ પર્સન કુડ અન્ડરસ્ટેન્ડ. હું એની વિડીયો દેખાડીશ નેક્સ્ટ ટાઈમ, મને યાદ કરજો. બધા થાકેલા એ લોકો નહીં, અમે બધા. અને મને મનમાં એમ પૂછે કે દીકરા બાપા ક્યાં ગુજરાતી બોલે આવતો પતિ જાતને અને આ હિન્દી, કારણ મને હિન્દી ના સમજાય, હું ભાષા ને શું કરું, મારે ભાષા અંદર ફિક્સ નહીં કરવાનું. ફિક્સ પાછો છે કે શું કેમ કરે, એટલું બધું કોમ્પ્લિકેટેડ હતું લાઈફ. અને બાપા તો 18 મિનિટ્સ મેં ટાઈમ કર્યું છે હિન્દી મેં કેસા હે મેં જીવન મેં સા હોગા ના આમ તે ને એટલું બધી વાત કરીને મને એને કહી યાર સ્વામી હવે કે એ જે બોલવાના છે પ્રોફેસર ફિક્સ તો એનું પોતાનું જ બોલવાના છે, કારણ કે હું સમજીશ છું આ બધું પત્યું. એટલે જેવું પત્યું મારથી ન રહેવું, એટલે સીધો ભાવ કીધું સ્વામી ખોટું લાંબુ કહે છું. અને કીધું કે આ ગુજરાતીમાં તમે બોલી આવો તો આમાં કોઈને એમ કીધું કે છે ને હિન્દી નથી આવતું, ગુજરાતી પણ નથી આવતું. અને પ્રોફેસર સ્પીચ કરવાના હતા જતા આવું હું છે ને સ્વામીને પ્રાઇવેટલી બધું કહેતો હતો, સ્વામી કાંઈ ના બોલ્યા. પછી જ્યારે બધું પતી ગયું અને પ્રોફેસર સ્પીચ છે બધું બાબાનો મહિમા અને ભાષા કરતો, પછી બધા જે રિપોર્ટરો આવ્યા ને તો એક રિપોર્ટરે બાપાને ડાયરી આપી કે તમે આમાં કંઈ આશીર્વાદ લખ્યા હતો. એટલે બાપાએ દૂર મોટો મને બોલાવ્યો, સ્વામી કે આને કઈ ભાષામાં લખવાનું, મેં કીધું કે બાપા તમે સહી કરો ને ગુજરાતીમાં ક્યાં માંગો છે, તો સ્વામી ગુજરાતી એને સમજાશે. મેં કહ્યું બાપા તમારા અક્ષરની કિંમત છે, તો સ્વામી કે એમાં મારી વાણીની કિંમત છે. તમે હું બાપા કઈ ભૂમિકા ઉપર રમે છે કાર્ય કરે છે, યુ એમ મી આર ટુ ઇન્ફ્લુએન્સ. પણ આ મોટું છે દેટ રિપોર્ટર જેની ડાયરીમાં સ્વામી લખ્યું હી સ્ટીલ ઇન ટચ વિથ અસ. પધરાવણી કરવી, ગામડે વિચરણ કરવું, એમાં કોઈ જ સભા નથી, કોઈ જ સત્સંગી નતા, કોઈ જ કાર્યક્રમ નહોતો, છતાં પણ ભાવ પૂરો કરવા બાપા ફર્યા છે. ઇટ ઇઝ નોટ અ સ્ટેટિસ્ટિક્સ, ઇટ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ. અને છેલ્લો એક પ્રસંગીને પૂરું કરું છું કે એમની ભાવના શું હોય છે. પરફેક્શનિસ્ટ, રેઝિંગ ધ ક્વોલિટી, પણ એની ભાવના શું હોય છે. હમણાં જ રિસન્ટલી હું આ પ્રસંગ વાંચ્યો એટલે હું તમને કહું છું કે 1997 અને 13 જાન્યુઆરી અમદાવાદ બાપા પધાર્યા હતા અને જોડી ઉત્સવ પહેલાં. અને તે વખતે કેવું હતું કે અમદાવાદમાં બાંધકામ ચાલતું હતું, નીચે આખો આપણે સભા મંડપની નીચે મોટો પાર્કિંગ એરિયા બનતો હતો, આ છે તે છે, આપણે સભા નીચે લઈ ગયા. એટલે મેં પછી સ્વામીને સભામાંથી આવ્યા એ સભાની જોડીની સભા નીચે લઈ ગયા, બીજી સભા તો નોર્મલ થતી હતી. બાપા ઉતારે જતા હતા ને એટલે બાપાને ધીરે ધીરે કીધું, મેં કીધું સ્વામી આવતીકાલે આપણે સભામાં આવીએ આપ, તો મેં કીધું બાપા ગાડી માંગજો. સાંજે કેમ,
સ્વામી ને બધું સમજાવી દેવું પડે. હી વોઝ ઓલવેઝ ઇન કંટ્રોલ. એટલે એ કીધું કે બાપા ગાડીમાં આવું શા કે કીધું. પછી ગાડી બાપા આપણે છે ને લાલ કાર્પેટ ગાડી ઉભી રાખીએ એટલે આપણે લાલ કાર્પેટ ઉપર ચાલો. સાંજે મને કોઈ શો ગમતો નથી. સાંજે લાલ કાર્પેટ બાર કાર્પેટ મને તમારે રસ નથી. સીધું શરૂ કરી દીધું. એટલે સ્વામી જયારે એની બિગિંગ ત્યારે તમારે ચૂપ થઈ જવાનું. ડોન્ટ આર્ગ્યુ. વચમાં કઈ સ્કેનર લઈને રખાય નહીં. એટલે કીધું કે બાપા સાંજે એટલે મને શો ગમતો નથી. લાલ કાર્પેટનું આમ છે આપણે કંઈ રાખવાનું જરૂર નથી. હું લાલ કાર્પેટ ઉપર ચાલુ ના દેખાવ કરીશું ગમતું નથી. ને શરૂ કરી દીધું. મેં કીધું ના બાપા વાંધો નહીં. થોડાક આગળ ગયા ને મેં કહ્યું બાપા આપને ખાલી વિનંતી કરું છું કે લાલ કાર્પેટ શો માટે નથી, અમારી વ્યવસ્થા માટે છે. વ્યવસ્થા માટે પ્રમુખ સ્વામી બધું જ કરવા તૈયાર છે, દેખાવ માટે નહીં. એટલે મેં કીધું કે સ્વામી કે શું વ્યવસ્થા. મેં કહ્યું આપણે જો લાલ કાર્પેટ વચમાં પાથરીએ તો આ બાજુના હરિભક્તો આ બાજુ નહીં જાય. કોઈ બાપાની કાર્પેટ કૂદીને જાય નહીં ને પગ મૂકીને જાય નહીં. એટલે મેં કહ્યું કે આપણી પાસે ડિવિઝન થઈ જશે. એટલે તમારી ગાડી ત્યાં ઊભી રહે અને તમે કાર્પેટ પર ચાલીને આવો તો આપણી પાસે આખું આ ડિવિઝન થઈ જાય. એટલે જયારે જોડીનો ઉત્સવ હોય એટલે પહેલા આ વિભાગ પછી આ વિભાગ એમ આપણે કરી શકશું. સાંજે આ તો બરાબર છે, સમજી ગયા. બીજા દેખાવ કરવા માંગતા નોટ બાપા. હવે જેવી ગાડી આવી ને એટલે જેવી ગાડી ઊભી રહી અને સામે પહેલો પગ લાલ કાર્પેટ પર મૂકીને હું દૂર ઉતો હતો. સાંજે મને બોલાવ્યા પછી સાંજે જો સામી કે આપ તમારી આજ્ઞામાં છે. એને આ તો પ્રાઇવેટ કોન્વર્સેશન છે સાંકે. અને આ સ્વામીની રીત છે જે સ્વામીને જાણે ને એટલે સ્વામી તમારી આજ્ઞામાં છે. બસ બરાબર. એટલે આ સમયો પત્યો. પછી સમયો પતી ગયો પછી સ્વામી રેડ કાર્પેટ પર જ આવતા હતા. ગાડી થોડી દૂર હતી સ્વામી નજીક બોલાય કારણ કે સ્વામીએ કાર્પેટ પરથી પણ મારે નહોતો મૂકવા સમજાય. પછી જેવી ગાડી નજીક આવી પછી સ્વામી ફરી મને મળે સાંકે ઇંચે ઇંચ આજ્ઞામાં છે. એટલે હજુ સાંભળજો હવે આ સાર આવે છે. પછી હસતા હસતા કે સાંકે મારો એક ગુપ્ત કરાર છે. શું બાપા? કે જેનું હું એક વાર રાખું એને મારું જીવન પર રાખું. અત્યારે આ ઉત્સવ શેની માટે છે? કે બાપાએ આપણા બધાનું અનેક વાર રાખ્યું છે. યુ નો વાય વી રન, વાય યુ રન, વાય એવરીબડી રન. What he has done for us, he has given you and me our existence. તમારું ને મારું અસ્તિત્વ જે દુઃખમાં આપણે આનંદ માણી શકીએ છીએ. આપણા દસ કામ ન થયા તો એ ભગવાનનો આભાર માની શકીએ છીએ. એને આપણા જીવનને એક અર્થ અને અસ્તિત્વ આપ્યું છે. સ્વામીએ દરેકની ઘરે જઈ પત્ર લખી તમારો ફોન સાંભળી તમારે આશીર્વાદ આપી આપણું અનેક વાર રાખ્યું છે. આ જન્મ જયંતિ આપણે બાપાનું જીવનભર રાખવા માટેની આ જન્મ જયંતિ અને બાપાનું સ્વરૂપ. મહંત સ્વામીએ હમણાં જ રાજકોટમાં અમને આશીર્વાદ આપ્યા. મેં કીધું કે સ્વામી જ્ઞાનની સ્વામી ત્યાં છે, કોઠારી બાપા દાદા છે, બધા રાખદારો મહેનત કરે છે. પણ મેં મને થોડી અંતરમાં કે જે ક્વોલિટી ઓફ આપણે જે ઉત્સવ કરવો છે એવો થાય. મહાન સ્વામી કે છે કીધું કે અમે દિવ્ય દેહ શબ્દ દિવ્ય દેહ ત્યાં જ છીએ. અને સ્વામી ન ભૂતોમાં ભવી શકી દરેક વિભાગમાં સ્વામી કે ક્વોલિટી ઉત્સવ થશે. લેટ્સ ગેટ ટુગેધર ટુ ક્રિએટ અ ક્વોલિટી ઉત્સવ. ભવિષ્યમાં પણ અઘરો પડે અને ભૂતકાળમાં ન થયો હોય એવો ન ભૂતોના ભવિષ્યથી ઉત્સવ થાય એ જ આનંદ દિવસે પ્રાર્થના. બ્રહ્મવિહારી સ્વામી ના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. આપણને રવિ સભામાં પધારી અને આપણને લાભ આપ્યો. ખાસ તો આજે સાંજે પણ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ખૂબ સારી રીતે આપણને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગનો લાભ આપવાના છે. તો જે હરિભક્તો આપણા પરિચયમાં છે અને જે સાંજે આપતા હોય છે તેઓને અવશ્ય આ મેસેજ આપણે પહોંચાડીએ એ સર્વે હરિભક્તોને વિનંતી. ખાસ તો મુંબઈ સત્સંગ મંડળ વતી પૂજ્ય નારાયણ મુલી સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને આપણે સત્કારીએ છીએ. પૂજ્ય નારાયણ મુલી સ્વામીને આ દોરાથી સત્કાર માટે સ્ટેજ ઉપર વધારશે. સાથે પરમ ભગવદેવ શ્રી શૈલેષભાઈ યાદવી
તેઓને આપણે વિનંતી કરીએ સ્ટેજ ઉપર પધારી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને આ ધોરણની સત્તા છે. આજની આ બંને રવિસભાની અંદર મુખ્ય યજમાન તરીકે આ બંને હરિભક્તોની સેવા છે, કારણ કે બંનેના જન્મ દિવસ આજે છે. એટલે ખાસ કરીને નિમિત્તે પૂજ્ય નારાયણ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને સત્કાર સાથે, પરમ પૂજ્ય કોઠારી સ્વામીના પણ આશીર્વાદ આ બંને હરિભક્તો અત્યારે પ્રાપ્ત કરશે. બધાની અંદર મુખ્ય કાર્યક્રમ